નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ને ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબીમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત લેક્ચર નંબર એટ પ્રકરણ નવ અડધું અને પા તેમાં હજુ આપણે આગળ જોવાનું છે ચાલો ગયા લેક્ચરમાં તમે એક મીટરના ભાગ કરતા શીખી ગયા બરાબર એક મીટરના અડધો મીટર એટલે કેટલા સેમી થાય ચોથા ભાગના મીટરના કેટલા સેમી થાય આ વસ્તુ આપણે શીખી ગયા તેમજ આપણે લીટરનું પણ જોયું હતું કે એક લીટરના ચાર સરખા ભાગ કઈ રીતે કરવા કે પાં ભાગ એટલે કેટલા મિલી અડધો લિટર એટલે કેટલા મિલી આ આપણે શીખી ગયા હજુ આપણે એના જ વિશે આગળ જોશું તો અહીંયા તમને અમુક ખાલી જગ્યા આપેલી છે કે અડધો મીટર બરાબર ખાલી જગ્યા સેમી બરાબર એક ત્રિત્યાંશ મીટર બરાબર ખાલી જગ્યા સેમી તો આપણે ગયા લેક્ચરમાં આની ગણતરી કઈ રીતે એટલે આપણને ખ્યાલ છે કે એક મીટર બરાબર સો સેમી તો અડધો મીટર બરાબર કેટલા સેમી થાય હં કેટલા થાય બાળકો સરસ કેટલા તો કે પચાસ સેમી અડધો મીટર એટલે પચાસ સેમી ત્યાર પછી પા મીટર એક ચતુર્થાંશ મીટર બરાબર કેટલા સેમી થાય તો એ પણ આપણે શીખાતા એની પણ ગણતરી કઈ રીતી કે એક મીટર બરાબર સો સેમી તો એક ચતુર્થાંશ મીટર બરાબર કેટલા સેમી તો એના કેટલા થશે સરસ કેટલા પચીસ બરાબર પચીસ સેમી થાય ત્યાર પછી ત્રણ ચતુર્થાંશ મીટર બરાબર કેટલા સેમી તો એની આપણે ગણતરી કરી હતી એનો પણ આપણને ખ્યાલ છે એટલા માટે એના થશે પિંચોતેર સેમી કેટલા થશે પિંચોતેર સેમી બરાબર આ આપણે શીખી ગયા હવે તમને એમ કહેશે કે છે કે શું તમે જોયું જ્યારે આપણે એક દૃત્યાંશ અને એક ચતુર્થાંશ એક દ્વિત્યાંશ અને એક ચતુર્થાંશ ઉમેરીએ ત્યારે આપણને ત્રણ ચતુર્થાંશ મળે છે કેવી રીતે ચાલો જોઈએ એક તૃતીયાંશ એટલે આપણને ખબર છે કે સેમી થયા અને એક ચતુર્થાંશ એટલે આપણને ખબર છે કે પચીસ સેમી થયા બરાબર આ પચાસ સેમી અને પચીસ સેમી બેયને તમે ભેગા કરો એટલે કુલ કેટલા થશે કેટલા થશે બાળકો પિંચોતેર સેમી કેટલા હ તો પિંચોતેર સેમી થયા તો હવે આપણને ખબર છે કે ત્રણ ચતુર્થાંશ મીટર એટલે પિંચોતેર સેમી થાય તો એનો જે જવાબ પૂછે છે આપણને પ્રશ્ન કે એક દ્વિત્યાંશ અને એક ચતુર્થાંશ જ્યારે ઉમેરીએ ત્યારે આપણને ત્રણ ચતુર્થાંશ મળે છે તો એ સાચું છે મળે છે ને હ આપણને મળ્યું કે પચાસ સેમી અને પચીસ સેમી ઉમેરા તો પિંચોતેર સેમી મળ્યું એટલે કે એક તૃતીયાંશ અને એક ચતુર્થાંશ ઉમેરીએ ત્યારે ત્રણ ચતુર્થાંશ મળે છે ચાલો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને દૂધની વેચણી કરવાનું કીધું છે કે જો આ બોટલ છે એક બોટલ તમને દૂધથી સંપૂર્ણ ભરેલી આપી છે હવે એક લીટર દૂધ એમાં સમાય છે કેટલા લીટર એક લીટર હવે એક લીટર દૂધ સમાઈ શકે છે એને તમારે આ ચાર બોટલમાં સરખે ભાગે વેચવાનું છે એક ચતુર્થાઉશ લીટર દૂધ ભરાય છે દરેકમાં એક ચતુર્થાંશ લીટર દૂધ ભરવાનું છે તો આપણે ગણતરી કઈ રીતી કે એક લીટર બરાબર કેટલા મિલી લીટર બાળકો વેરી ગુડ એક લીટર બરાબર એક હજાર મિલી લીટર બરાબર અહીંયા પણ તમને એમ કીધું છે કે યાદ રાખો એક લીટર બરાબર એક હજાર મિલી લીટર તો આપણે એનો ચોથો ભાગ ચોથો ભાગ એટલે કેટલા થશે એની ગણતરી આપણે શીખી ગયા બરાબર ફરીથી તમારે તમારી બુકમાં ગણતરી કરી અને જોવાનું છે મેં ગણતરી કરી હતી તો મારે એક ચતુર્થાંશ મીટર એટલે બસો પચાસ મિલી આવ્યું હતું કેટલું આવ્યું હતું બસો પચાસ તો હવે તમારે આ ચારે ચાર બોટલમાં બસો પચાસ મિલી જેટલું દૂધ ભરવાનું છે બધામાં એટલું એટલું દૂધ ભરી દેવાનું છે એક સરખું અને ત્રણ ચતુર્થાંશ જેટલું ખાલી રાખવાનું એટલે કે પા ભાગ જેટલું દૂધ તમારે બધી બોટલમાં ભરવાનું છે કારણ કે ચાર વખત બસો પચાસ મિલી બસો પચાસ મિલી કરશો એટલે એક હજાર મિલી થઈ જાય બરાબર એક હજાર મિલી એટલે એક લીટર તો એક લીટરની વેચણી થઈ ગઈ કહેવાય બાળકો હ ચાલો હવે આપણે આગળ જોઈએ અહીંયા આપણને પૂછ્યું કે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે તો કેટલા હશે સરસ કેટલા બસો પચાસ મિલી બરાબર બસો પચાસ મિલી હવે ત્યાર પછી આપણને એમ પૂછવામાં આવે કે બોટલમાં ત્રણ ચતુર્થાંશ લિટર અને બીજી બોટલમાં એક ચતુર્થાંશ લિટર ભરાય છે આજે બોટલ આપી છે એમાં પહેલામાં ત્રણ ચતુર્થાંશ ભરવાનું અને બીજી બોટલમાં એક ચતુર્થાંશ લિટર દૂધ ભરવાનું હવે એની તમારે દૂધની વેચણી કરી અને બોટલમાં નિશાન કરી દેવાનું ત્રણ ચતુર્થાંશ એટલે કેટલું અને એક ચતુર્થાંશ એટલે કેટલું બરાબર દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે તો આપણે ગણતરી કરી રીતે લીટર ઉપરથી એક લીટર બરાબર એક હજાર મિલી તો એક ચતુર્થાંશ એટલે કેટલા મિલી થાય એની તમારે ગણતરી કરવાની અને પછી તમારે આમાં દર્શાવવાનું છે બરાબર છે ને દર્શાવતા દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે એ પણ સાથે કહેવાનું હવે આપણે વજનને સમતોલ કઈ રીતે કરવું એ શીખવાનું છે એ આપણને યાદ છે કે એક કિલોગ્રામ એક કિલોગ્રામના ગ્રામ કેટલા બાળકો સરસ એક કિલોગ્રામના એક હજાર ગ્રામ થાય કે જ્યારે એક હજાર મિલીગ્રામ ભેગા થાય ત્યારે એક કિલોગ્રામ થાય તો અહીંયા તમને વજનિયા આપ્યા છે આ વજનિયાનો તમારે ઉપયોગ કરી અને આ વજનમાં તમારે સમતોલ કરીને બતાવવાનું છે એને આપણે જુદી જુદી રીતે આપણે સમતોલ કરી શકીએ કે ખાલી પલાંમાં વજન દોરો અહીંયા તમારે આ જે ખાલી પલ્લું છે એમાં તમારે વજન દોરવાના છે બરાબર એને આપણે જુદી જુદી રીતે કરી શકીએ આ વજનિયાનો ઉપયોગ કરીને તો ચાલો જોઈએ કિલોગ્રામ વજન કીધું છે બે કિલોગ્રામ તો આ પલ્લામાં બે કિલોગ્રામ વજન થાય એટલા વજનિયા તમારે મૂકવાના છે હવે આપણે જોઈએ કે એક કિલોગ્રામ એક વજન્યું આપણે એક કિલોગ્રામ નું લઈએ પછી પાંચસો ગ્રામ પાંચસો ગ્રામના બે વજનિયા લઈએ એટલે પાંચસો અને પાંચસો ગ્રામ એટલે કેટલા થશે એક હજાર ગ્રામ થાય એક હજાર ગ્રામ એટલે એક કિલો ગ્રામ તો આવી રીતે આપણે આ ત્રણ વજનિયા ભેગા કરીએ તો બે કિલોગ્રામ વજન થઈ જાય આ ત્રણેય વજનિયા તમે અહીંયા મૂકશો તો બે કિલોગ્રામ વજન થઈ જશે ચાલો આ હતી આપણે પહેલી રીત પછી બીજી રીતે આપણે બીજા વજનિયા તમે વાપરો તો પણ થાય એક વજન આપણે એક કિલોગ્રામનું લીધું પચાસ ગ્રામ બસો પચાસ ગ્રામ એટલે પાંચસો ગ્રામ તો પાંચસો ગ્રામ અને પાંચસો ગ્રામ એટલે એક હજાર ગ્રામ એક હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ તો એક કિલોગ્રામ આ ત્રણ વજનિયા થાય અને એક કિલોગ્રામ આ એટલે કુલ મળીને બે કિલોગ્રામ તો એને તમે અહીંયા પલ્લામાં મૂકશો તો પણ સમતોલ થઈ જશે બંને પલ્લા એક સરખા થઈ જશે ત્યાર પછી હજી પણ આપણે જુદી રીતે કરવું હોય તો પણ થાય થાય ને બાળકો જુદી રીતે આપણે કરવું હોય તો પણ થઈ શકે ચાલો જોઈએ તો એમાં આપણે વળી ત્રીજી રીતે જોઈએ તો પાંચસો ગ્રામ ના બે વજન્યા એટલે એક કિલોગ્રામ ત્યાર પછી બસો પચાસ ગ્રામના બે વજનિયા એટલે દોઢ કિલોગ્રામ થાય હજી આપણે પાંચસો ગ્રામ વજન કરવાનું તો બસો ગ્રામના બે વજનિયા અને એક સોનું તો આવી રીતે તમે વજનિયા મૂકશો તો પણ બે કિલોગ્રામ થાય થાય ને બરાબર તો આવી તમે જુદી જુદી રીતે તમે વજનિયા મૂકી અને બે કિલોગ્રામ જેટલું વજન સમતોલ કરી શકો હવે એવી જ રીતે અહીંયા તમને ત્રણ ચતુર્થાંશ કે જુદી જુદી કેટલી રીતે તમે ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ વજન પલામાં સમાન કરી શકો હવે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ત્રણ ચતુર્થાંશ કિગ્રા એટલે એના ગ્રામ કેટલા થાય બરાબર આપણને એ ખબર છે કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો ત્રણ ચતુર્થાંશ આરે આપણે ગણતરી કરવાની કે ત્રણ ચતુર્થાંશ ગુણ્યા એક હજાર તો એની તમે ગણતરી કરશો તો એક હજારની એક હજારને ત્રણ આરે ગુણા ગુણાકાર કરવાના તો કેટલા આવશે ત્રણ હજાર બરાબર તો ત્રણ હજાર છેદમાં ચાર હવે ચાર વડે ભાગાકાર કરવાનો ત્રણ હજાર ભાગ્યા ચાર તો ચાર વડે તમે ભાગાકાર કરશો એટલે તમને ભાગફળ મળશે સાતસો ને પચાસ કેટલું મળશે ભાગફળ સાતસો ને પચાસ ગ્રામ થાય ત્રણ ચતુર્થાંશ કીગરા એટલે સાતસો પચાસ ગ્રામ થાય તો સાતસો પચાસ ગ્રામ એટલું વજન તમારે આ પલ્લામાં કરવાનું છે તો તમે કયા કયા વજનિયા મૂકશો તો આપણે જોઈએ કે કયા કયા વજનિયા મૂકીએ તો થાય તો ચાલો જોઈએ અહીંયા આપણે જોઈએ તો એક તો પાંચસો ગ્રામનું વજન પછી એક બસો ગ્રામનું અને એક પચાસ ગ્રામનું થઈ જાય પાંચસો ને બસો સાતસો અને બીજા પચાસ ગ્રામ એટલે સાતસો પચાસ ગ્રામ થઈ ગયા આ એક રીત પછી બીજી રીત જુઓ તો બીજી રીતે પણ થાય બીજી રીતે કઈ રીતે થાય તો કે એક વજન્યું ગ્રામનું અને એક વજન્યું બસો પચાસ ગ્રામનું તો પણ થાય થાય ને બાળકો હં ત્યાર પછી ત્રીજી રીતે આપણે કરવું હોય તો પણ થાય કે બસો બસો ગ્રામના બે વજનિયા એટલે ચારસો ગ્રામ થયા પછી બસો પચાસ ગ્રામનું એક વજન્યું એટલે કેટલા થયા બસો ને બસો ચારસો ચારસો ને બસો પચાસ ગ્રામ છસો પચાસ ગ્રામ થયા છસો પચાસ ગ્રામ અને એક વજનનું સો ગ્રામનું એટલે થાય સાતસો પચાસ ગ્રામ થાય તો આવી રીતે આપણે જુદી જુદી રીતે વજન મૂકી અને સમાન કરી પલાકીએ છીએ હવે અહીંયા તમે આગળ તો બે આકૃતિ આપણને આપેલી છે હવે એમ કે છે કે આ શા માટે ખોટું છે અહીંયા તમને ખોટું દર્શાવ્યું કે ખોટું કેમ છે આ આકૃતિ કેમ ખોટી છે તો હવે પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને કુલ ભાગ લેખા છે કે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ ભાગ લેખા છે અને આમાં આપણે જોઈએ તો પાંચ સરખા ભાગ પડે છે એટલા માટે આ ભાગ મોટો છે એટલા માટે પહેલી આકૃતિ છે એ ખોટી છે કે આ ભાગ મોટો છે અને એમાં એમ લખ્યું છે કે એક ચતુર્થાંશ ભાગ પણ જો અહીંયા આ ભાગ રંગ પીરોત તો સાચો પડત પણ એના કરતાં આ ભાગ મોટો છે એટલા માટે ખોટું છે ત્યાર પછી આ બીજી આકૃતિ તો આ બીજી આકૃતિમાં ત્રિકોણના બે સરખા એક સરખા ભાગ કરેલા છે નહીં દરેક ભાગ કેવો દેખાય છે બાળકો નાના મોટો ભાગ છે છેને એટલા માટે એ આકૃતિ પણ ખોટી છે આપણને અડધો ભાગ કરવાનું કે તો બે ભાગ સમાન હોવા જોઈએ એક સરખા જ ભાગ હોવા જોઈએ નાના મોટા ભાગ ચાલે નહીં ત્યાર પછી અહીંયા આપણે મહાવરો આપ્યો છે આ મહાવરાના પ્રશ્નના ઉત્તર ગણતરી કરીને મેં તમને ગયા લેક્ચરમાં હોમવર્કમાં આપ્યા હતા તમે કર્યા હતા કહેતા હતા ને ચાલો તેમ છતાં પણ એક વખત જોઈ લ્યો લો તમે જે કરેલા છે એ સાચો છે જવાબ કે નહીં કે અહીંયા પહેલો પ્રશ્ન છે કે કુલ સાઈઠ કેરી છે તેમાંથી અડધી પાકેલી છે તો કેટલી કેરી પાકેલી હશે તો સાઠ છે એમાંથી અડધો ભાગ સાઠ ગુણ્યા એકના છેદમાં બે તો ગણતરી કરશો તો સાઠ ભાંગ્યા સાઈઠ એક સાઠ અને છેદમાં બે તો બે વડે ભાગાકાર કરશો એટલે કેટલા આવશે ત્રીસ કેટલા આવશે તો એનો અર્થ એમ થયો કે ત્રીસ કેરી પાકેલી છે કેટલી હશે ત્રીસ એવી જ રીતે બીજો પ્રશ્ન કે બત્રીસ બાળકો છે એમાંથી અડધી છોકરીઓ છે તો છોકરાઓ કેટલા તો બત્રીસ છે તો બત્રીસ ગુણ્યા એક દૃતિયામાં એનો તમે અડધો ભાગ કરશો એટલે છોકરાઓની સંખ્યા તમને સોળ મળે તો અડધી છોકરી છોકરીઓ છે તો આમે છોકરા પણ અડધા જ હોય તો એની પણ સંખ્યા કેટલી હશે સોળ હશે હમ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કુલ વીસ તારા છે તેમાંથી ચોથા ભાગના લાલ છે તો કેટલા તારા લાલ છે અને કેટલા લાલ નથી તો કુલ વીસ તારા છે વીસનો ચોથો ભાગ વીસ ગુણ્યા એક ચતુર્થાંશ આ રીતે તમે ગણતરી કરશો બરાબર એટલે કેટલા આવશે લાલ રંગના પાંચ તારા કેટલા ચાર વડે ભાગાકાર કરશો એટલે પાંચ તારા છે એ લાલ રંગના હશે એટલે તો બાકીના વૈધા એ લાલ રંગના નથી એટલે કેટલા વિધા વીસ માંથી સરસ કેટલા વિધા તો કે પંદર તો પંદર લાલ નથી અને પાંચ તારા લાલ છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન કે રવિને પેન્સિલ જોઈએ છે તેની કિંમત બે રૂપિયા છે પેન્સિલ એને ખરીદવી છે તો પેન્સિલની કિંમત બે રૂપિયા છે તો એક રૂપિયાનો એક સિક્કો અને પચાસ પૈસાનો એક સિક્કો છે તો એના માટે આટલા રૂપિયા પૂરતા છે કે એક રૂપિયાનો એક સિક્કો અને પચાસ પૈસાનો એક સિક્કો એટલા એ દુકાનદારને આપશે તો શું એને પેન્સિલ મળી જશે હવે આપણને ખબર છે કે એક રૂપિયો એક રૂપિયો એટલે પૈસા કેટલા થાય સરસ સો પૈસા કેટલા પૈસા બાળકો સો પૈસા તો અહીંયા બે રૂપિયા થાય છે કિંમત પેન્સિલ તો બે રૂપિયા એટલે બસો પૈસા થાય હવે બસો પૈસા અહીંયા થવા જોઈએ તો અહીંયા તો એની પાસે એક રૂપિયો ને પચાસ પૈસા છે એક રૂપિયો એટલે સો પૈસા અને બીજા પચાસ પૈસા એટલે કુલ એની પાસે થયા એકસો ને પચાસ પૈસા તો અહીંયા બે રૂપિયા એટલે બસો પૈસા થવા જોઈએ તો એની પાસે એક રૂપિયો ને પચાસ પૈસા છે તો એ પૂરતા નથી હજી એને કેટલા ઘટે છે સરસ હજી પચાસ પૈસા ઘટે છે બરાબર આ આપણે અહીંયા અડધું અને પાંચ ચેપ્ટર પૂર્ણ થાય છે આજે તમારે હોમવર્કમાં આ તમારે વજનિયામાં સમાન પલ્લા કરવા માટે જુદી જુદી રીતે તમારે વજનિયા તમે કયા કયા મૂકશો એ તમારે અહીંયા લખવાનું છે માની લો અહીંયા તમે એક કિલોગ્રામનું મૂકતા હોય તો અહીંયા લખવાનું એક કિલોગ્રામ પ્લસ પાંચસો ગ્રામ જે જે વજનિયા મૂકતા હોય એ વજનિયા તમારે અહીંયા લખવાના છે અહીંયા ખાલી જગ્યામાં બરાબર તો એ તમારું હોમવર્ક કરવાનું છે અને બીજું કે આ દૂધની વેચણી કરવાની છે તો એમાં તમારે પેન્સિલથી બોટલમાં કેટલું કેટલું દૂધ ભરી શકાશે એમાં ચોથો ભાગ એટલે કેટલા કેટલું દૂધ એમાં મૂકવાનું એ તમારે હોમવર્કમાં પેન્સિલની મદદથી આમાં બોટલમાં દર્શાવી દેવાનું છે બરાબર આ હતું આજનું તમારું હોમવર્ક બરાબર ચાલો ફરી મળીશું બાળકો આવતા લેક્ચરમાં ત્યાં સુધી રજા લઈ આવજો